નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ પાટીદાર પલટન સેના દ્વારા નાના ચિલોડાના રાજા નામના ભવ્યાતિ ભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવ ગણેશ ચતુર્થીથી શરૂઆત થઈને અનંત 14 સુધી યોજાયો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે 9મા દિવસે દાદાને ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો તથા ભવ્ય રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મનીષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મનીષ પટેલ. મનીષભાઈ, આ કઈ જગ્યાએ પહેલા તો કઈ સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આ પાટીદાર પલટન યુવા સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ ચતુર્થીના દિવસે અહીંયા સ્થાપના કરી હતી અને ત્યારબાદ અમે વિસર્જન આજે કરવાના છીએ. કેટલા દિવસ આ ટોટલ કાર્યક્રમ ક્યારથી લઈને ક્યાં સુધી ચાલ્યો? આ કાર્યક્રમ ટોટલ 11 દિવસનો હતો અને ગણેશ ચતુર્થીથી લઈ અને આજે વિસર્જન સુધી ચાલે છે. કેવો ઉત્સાહ આનંદ રહ્યો અહીંયા સમગ્ર વિસ્તારમાં? આનો બહુ સરસ ઉત્સાહ અને આનંદ રહ્યો છે પબ્લિકમાં. પબ્લિકે અહીંયા બહુ સપોર્ટ કર્યો છે, ખાસ કરીને અહીંની બહેનોએ વધારે સપોર્ટ કર્યો અમને, યુવાઓએ પણ સપોર્ટ કર્યો છે અને આ કાર્યક્રમને બહુ સક્સેસ કર્યો છે. શું શું કાર્યક્રમોનું આયોજન આ દરમિયાન પ્રસંગો રાખવામાં આવે? આ પ્રસંગ દરમિયાન અમે રમતગમતો રમાડી છે બાળકોને, મોટાઓને પણ રમતગમત રમાડી છે અને તે સિવાય અમે ડાયરો રાખ્યો હતો, ભજન રાખ્યા હતા અને અમે છેલ્લા દિવસે રાસ ગરબા કર્યા હતા. વિનાશન